नमस्कार मित्रों, दुबई दुबई ए मध्य पूर्व नो सौथी मोटू महानगर छे। जे यूएई नो सौथी कॉस्मोपोलिटन शहर छे अने तेज समय आश्चर्य नो शहर छे के तमे आखरे फक्त तेमज जोईने ज विश्वास करी सको छो। दुबई एक बीजानी नजीक लगभग दरेक पगला पर आकर्षणों स्थित छे। संयुक्त अरब अमीरात नी वस्ती ने आधारे दुबई सौथी मोटी अमीरात छे। जमीन विस्तार पर आधारित बीजा सौथी मोटा अमीरात छे। दुबई फारसी गल्फ साथे स्थित छे अने ते अरबी रणमा होवानुं मानवामां आवे छे। विश्वभरमां अमीरात वैश्विक शहर तेमज बिजनेस सेंटर अने नाणाकीय केन्द्र तरीके ओळखाय छे। दुबई पण एक विशिष्ट आर्किटेक्चर अने बांधकाम प्रोजेक्ट छे, जेम के पाम जमेरा जे फारसी गल्फमां एक खजूरना वृक्ष जेवुं बनेला टापुओनो कृत्रिम संग्रह छे। दुबई विशे वधु 10 भौगोलिक तथ्योनी आजे आपणे माहिती मेळवीशुं। तथ्य नंबर 1, दुबई क्षेत्रनो पहेलो उल्लेख 1096 अंडालुसियन अरब भूगोलशास्त्री अबू अब्दुल्लाह अल बकरीनी भूगोलनी चोपड़ीमां थयो छे। 1500ना दायकाना अंत सुधी दुबई व्यापारीओ अने व्यापारीओ द्वारा तेना मोतीनो उद्योग माटे जाणीता हता। तथ्य नंबर 2, 19मी सदीनी शरूआतमां दुबई सत्तावार रीते स्थापवामां आव्युं हतुं, परंतु 1833 સુધી તે આબુધાબી પર આધારિત હતું। જાન્યુઆરી 8, 1820ના રોજ દુબઈના શેખ યુનાઇટેડ કિંગડમ સાથે જનરલ મેરીટાઈમ પીસ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા। સંધિએ દુબઈ અને અન્ય શેખને આપી દીધા હતા, કારણ કે તેમને બ્રિટિશ લશ્કરી દળો દ્વારા રક્ષણ મળ્યું હતું। તથ્ય નંબર 3, 1969માં યુકેએ ટુસી શેખમની સાથે સંધિનો અંત લાવવાનો નિર્ણય કર્યો, પરિણામે તેમના 6 દુબઈમાં 2 ડિસેમ્બર 1971ના રોજ સંયુક્ત આરબ અમીરાતનું નિર્માણ થયું। 1970ના દાયકા દરમિયાન દુબઈમાં નોંધપાત્ર રીતે વૃદ્ધિ થવાની શરૂઆત થઈ, કારણ કે તે તેલ અને વેપારથી આવક મેળવી હતી। તથ્ય નંબર 4, આજે યુનાઇટેડ અરબ અમીરાતમાં દુબઈ અને અબુધાબી એ બે દેશ સૌથી અમીર છે, અને જેમ તેઓ દેશના ફેડરલ વિધાનસભામાં વીટો પાવર ધરાવનારા ફક્ત 2 જ દેશ છે। તથ્ય નંબર 5, દુબઈ મજબૂત અર્થતંત્ર ધરાવે છે, જે ઓઇલ ઉદ્યોગ પર બનાવવામાં આવ્યું હતું। આજે જો કે દુબઈના અર્થતંત્રનો એક નાનો ભાગ ઓઇલ પર આધારિત છે, જ્યારે મોટો ભાગ રિયલ એસ્ટેટ, બાંધકામ, વેપાર અને નાણાકીય સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ભારત દુબઈના સૌથી મોટા વેપારનું ભાગીદારમાંનું એક છે। વધુમાં પ્રવાસન અને સંબંધિત સેવાઓ ક્ષેત્ર દુબઈ અન્ય મોટા ઉદ્યોગો છે। તથ્ય નંબર 6, ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ દુબઈમાં મુખ્ય ઉદ્યોગોમાંનું એક છે, અને તે પણ શા માટે પ્રવાસન ત્યાં આગળ વધી રહ્યું છે તે કારણનો એક ભાગ છે। ઉદાહરણ તરીકે વિશ્વના 4થા સૌથી ઊંચી અને સૌથી મોંઘા હોટેલમાંની એક બુર્જ અલ અરબ 1999માં દુબઈના દરિયા કિનારે એક કૃત્રિમ દ્વીપ પર બનાવવામાં આવી હતી। વધુમાં વૈભવી રહેણાંક માળખા, જેમાં સૌથી ઊંચી માનવસર્જિત માળખું બુર્જ ખલીફા અથવા બુર્જ દુબઈ દુબઈમાં સ્થિત છે। તથ્ય નંબર 7, દુબઈ ફારસી ગલ્ફ પર સ્થિત છે અને તે દક્ષિણમાં અબુધાબી સાથેની સરહદ, ઉત્તરમાં શારજહા
અને દક્ષિણ પૂર્વમાં ઓમાન છે. દુબઈમાં હટ્ટા તરીકે ઓળખાતું એક્વિલ પણ છે, જે 1000 પર્વતોમાં દુબઈથી 71 માઇલ પૂર્વમાં આવેલું છે. 71 માઇલ એટલે 115 કિલોમીટર. તથ્ય નંબર 8. દુબઈમાં મૂળ 1500 ચોરસ માઇલ એટલે કે 3900 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હતો, પરંતુ જમીન સંપાદન અને કૃત્રિમ દ્વીપોના નિર્માણને લીધે હવે તેની કુલ વિસ્તાર 1588 ચોરસ માઇલ એટલે કે 4114 ચોરસ કિલોમીટર છે. તથ્ય નંબર 9. દુબઈની સ્થાનિક ભૂગોળ મુખ્યત્વે દંડ, સફેદ રેતાળ રણ અને સપાટ દરિયા કિનારો ધરાવે છે. શહેરના પૂર્વ જોકે ત્યાં રેતીના ટેકરાઓનું છે, જે ઘાટા લાલ રેતીના બનેલા હોય છે. દુબઈથી દૂર પૂર્વમાં હજારો પર્વતો છે, જે કઠોર અને અવિકસિત છે. તથ્ય નંબર 10. દુબઈનું વાતાવરણ ગરમ અને શુષ્ક ગણાય છે. મોટાભાગનું વર્ષ શનિ છે અને ઉનાળો અત્યંત ગરમ, સૂકા અને ક્યારેક તોફાની પવનો હોય છે. શિયાળો હળવા હોય છે અને લાંબા સમય સુધી ટકી શકતા નથી. દુબઈમાં સરેરાશ ઓગસ્ટમાં ઉચ્ચતમ તાપમાન 106 સેલ્સિયસથી 41 સેલ્સિયસ હોય છે. સરેરાશ તાપમાન જૂનથી સપ્ટેમ્બર સુધી 100 સેલ્સિયસથી વધુ 37 ડિગ્રી જેટલું હોય છે અને સરેરાશ જાન્યુઆરી નીચા તાપમાને 58 ડિગ્રી છે. તો મિત્રો, આજનો આપણો આ વિડીયો દુબઈના ભૌગોલિક સ્થાન પરનો હતો. આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ તમારા સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આ વિડીયો શેર કરો, જેથી વધુમાં વધુ વ્યક્તિ સુધી આપણો આ વિડીયો એના સુધી પહોંચી જાય. તો સૌ મિત્રોને નમસ્કાર. એક્સપેરિમેન્ટ વિથ જયેશના. જય હિન્દ, જય ભારત.